આપણે ચોપડીમાં એચ ફોર હેન્ડ એચ ફોર હેડ શીખી ગયા એ જ અહીંયા આગળ ચોપડીમાં શીખીશું. ચોપડીમાં આપણે પેજ નંબર 30 પર છે, તે પેજ નંબર 30 અને પેજ નંબર 31 આ બે પેજ આપણને એચ ના આપેલા છે. પહેલાં આપણે અહીંયા કેપિટલ એચ લખવાનો તે કઈ રીતે તે આપણે જોઈ ગયા છે. એની પહેલાં અહીંયા છે જુઓ અને લખો, લુક એન્ડ ટ્રેસ એટલે જુઓ અને લખો. અહીંયા એચ આ લીટી બતાવી છે એટલે પહેલાં ઊભી લીટી કરવાની છે અને પછી આમ ગોળ, જેવું નોટમાં લખ્યું એ જ પ્રમાણે તમારે ચોપડીમાં પણ બોલીને લખવાનું છે. એમાં બધા ટપકા આપણે ટ્રેસ કરી દેવાના અને બોલતા જઈને લખવાનું. એચ ફોર હેન, હેન એટલે મરઘી. એચ ફોર હટ, હટ એટલે ઝૂંપડી. એચ ફોર હટ, હટ એટલે ઝૂંપડી. આ પ્રમાણે કેપિટલ એચ આપણે પૂરો કરવાનો. ત્યારબાદ એની નીચે જ આપણે સ્મોલ લેટર્સમાં એચ લખવાનો છે. પહેલાં આપણે અહીંયા પેન્સિલ ફેરવીશું ટપકા પર આ પ્રમાણે. એચ ફોર હેન્ડ, હેન્ડ એટલે હાથ. એચ ફોર હેન્ડ, હેન્ડ એટલે હાથ. આ પ્રમાણે એચ ફોર હેન્ડ, હેન્ડ એટલે હાથ લખીશું. હવે અહીંયા પ્રશ્ન છે, મૂળાક્ષર એચ નીચે લીટી કરો. આપણે એચ લખ્યો છે એટલે આપણને એચ શોધીને લીટી કરતા આવડશે. અહીંયા એચ છે તો એની નીચે નાની લીટી કરો. અહીંયા એચ ક્યાં છે શોધવાનો, આ રહ્યો, તો આની નીચે લીટી. બીજા કોઈ આલ્ફાબેટ નીચે લીટી જવી જોઈએ નહીં. આ પ્રમાણે એચ નીચે લીટી. હવે બાજુના પાના પર આપણને એચ ડબલ્યુ આપેલું છે તો એચ લખવાનું છે જેવી રીતે આપણે આગળના પેજ પર લખ્યું એ રીતે. અને અહીંયા આગળ આપણને ઈ એફ જી એચમાં જે પ્રમાણે કલર બતાવ્યા છે એ અહીંયા નીચેના ચિત્રમાં કલર કરવાના રહેશે. હવે આઈ ફોર આઈસ્ક્રીમ પેજ નંબર 32, પેજ નંબર 32 પર છે. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર ઇંકપોટ. ઇંકપોટ એટલે સાઈનો ખડીયો. અહીંયા આગળ આઈ લખીશું આ પ્રમાણે, જુઓ અને લખોમાં છે ને આ પ્રમાણે આઈ લખવાનો ઉપર ટપકું. હવે અહીંયા આગળ આપણે કેપિટલ આઈ જે આપણે શીખી જ ગયા છે તેનું પુનરાવર્તન છે. નોટમાં પણ લખવું અને ચોપડીમાં આ પ્રમાણે લખવું અને બોલતા જવું. આઈ ફોર ઇંકપોટ, આઈ ફોર. આ પ્રમાણે આઈ ફોર ઇંકપોટ એટલે સાઈનો ખડીયો લખવાનું છે. હવે એમાં જ નીચે બતાવ્યો છે આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર ઇગ્લુ, જે બરફમાં રહે છે, જ્યાં બહુ બરફ પડે ત્યાં ઇગ્લુ, બરફનું ઘર હોય છે એને ઇગ્લુ કહેવાય. આઈ ફોર ઇગ્લુ. અહીંયા આગળ આપણે સ્મોલ લેટર્સમાં આઈ લખવાનો છે. આઈ ફોર ઇગ્લુ, આઈ ફોર ઇગ્લુ, આઈ ફોર ઇગ્લુ. આ પ્રમાણે સ્મોલ લેટર્સમાં આઈ ફોર ઇગ્લુ પેજ આ પાનું પૂરું કરવું. અહીંયા પ્રશ્ન છે, મૂળાક્ષર આઈ નીચે લીટી કરો. અહીંયા આગળ આપણે મૂળાક્ષર આઈ ક્યાં છે આ રહ્યો, તો લીટી કરવાની. અહીંયા ક્યાં છે આ રહ્યો, તો એની નીચે લીટી કરો. અહીંયા આઈ પર લીટી કરો. હવે પેજ નંબર 33, પાના નંબર 33 છે. એના ગૃહ કાર્ય એટલે એચ ડબલ્યુ જે પ્રમાણે આગળનું પેજ આપણે કર્યું એ પ્રમાણે અહીંયા આઈ લખવાનો રહેશે. અને અહીંયા આગળ ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. અહીંયા આગળ આપણને આ ટપકા બતાવ્યા છે, જે ટપકા હોય તે આપણે પેન્સિલથી સરસ રીતે ધીમે રહીને જોડવાના અને તેમાં કલર પૂરવાનો છે. આ તમારે એચ ડબલ્યુનું પેજ છે, પેજ નંબર 33 સુધી ચોપડીમાં પૂરું કરવું. પેજ નંબર 32, 33 આઈ.